જૂનાગઢ જિલ્લાના પંચાયતમાં શાસન ચલાવતી કોંગ્રેસના ધારાસભ્યોની ખેંચતાણના પગલે જિલ્લા પંચાયતમાં બળવો થવાની અટકળોનો આજે મળેલી સામાન્ય સભામાં અંત આવ્યો હતો અને કોંગ્રેસના તમામ 27 સભ્યોએ એક થઈને 9 સાઇટીની રચના માત્ર ગણતરીની મિનિટોમાં કરી નાખી હતી, જેના કારણે રાજકીય નાટકનો અંત આવ્યો હતો. આજે બપોરના 1 વાગે મળેલી જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદ રીવડિયા અને ભાજપના ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ હાજર રહ્યા હતા. સમિતિની રચનામાં કોંગ્રેસમાં બળવો થશે તેવી વાતો વચ્ચે કોંગ્રેસના તમામ 27 સભ્યો એક સાથે આવ્યા હતા અને બેઠકના પ્રારંભે જ વિવિધ નવ સમિતિના સભ્યોની યાદી તૈયાર કરીને આવ્યા હતા. તેને જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવી હતી અને તમામ સભ્યોએ આ સમિતિની રચના એક સૂર્ય કરી એકતાનું પ્રદર્શન કર્યું હતું. કોઈ વિવાદ નહોતો. અહીંયા આ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની 30 સીટ છે, એમાંથી 27 કોંગ્રેસ પાર્ટી સાથે. કોઈ વિવાદ નહોતો. અમારા કોંગ્રેસ પાર્ટીના આદેશ મુજબ વર્ષોથી અમે જે તાલુકા પંચાયતની ચૂંટણી હોય તો અમારા પ્રભારી નિરીક્ષકો મુકતા નિરીક્ષકો આવા તમામ સમિતિઓ સાથે મળી, આગેવાનો ધારાસભ્યો બધા સાથે મળીને સમિતિ બનાવી છે. 8 સમિતિ કારોબારી તમામ સભ્યોની નિમણૂક વ્યવસ્થિત થઈ ગઈ છે આજની મિટિંગમાં અને ખૂબ સારું સંગઠન અને બધા મિત્રો સાથે મળી અને આયોજન આજની મિટિંગ તો સમિતિના સભ્યની હતી. 8 સભ્યોની કારોબારી, 9 સમિતિના સભ્યોની વ્યવસ્થિત એક તરફી વ્યવસ્થિત બધાએ સાથ સહકાર આપી, એક પણ સભ્ય નારાજ ન થયા અને બધાના સૂચન લઈને સમિતિ બનાવી. આજે મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જે સમિતિઓની રચના કરવાની હતી તેમાંથી કારોબારી સમિતિમાં ચેરમેન પદ માટે ખેંચતાણ કરવામાં આવતી હતી. તેની પાછળ કોંગ્રેસના ધારાસભ્યોનો જૂથવાદ હોવાનું ચર્ચાતું હતું, પરંતુ જ્યારે બેઠક મળી ત્યારે તમામ સભ્યોએ એક થઈને સમિતિઓની રચનાને મંજૂરી આપતા વિવાદ પૂર્ણ થયો હતો. વૈશાલી કગરાણા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.